हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 9 जेमा आपणे क्रमशः पहलू काव्य, बीजो पाठ चातक शिशुनो, त्यार पछी नाट्य 3 राजा भोज अने विद्वान पंडित तेना विषे वात करी थी। पाठ 4 के जेमा आपणे प्राचीन समयनुं आपणी जे शिक्षण पद्धति हती, आपणी जे विषयोनी व्यवस्था हती, कई रीतनुं अध्ययन अध्यापन वगैरे करावामां आवतुं हतुं, केवा विद्वत्जनों द्वारा ई विद्या आपवामां आवती हती, एना विषे पाठ 4 मां आपणे वात जोई। एना पछी काव्य 6 आपणे भणा, महाकवि कालिदास सर्वम चारुतरम वसंते, वसंत ऋतुनुं अनेरुं वर्णन, श्रृंगारनुं वर्णन महाकवि कालिदासे आ काव्यमां बतावेलुं छे, जेना विषे आपणे चर्चा करी मित्रों। एना पछी आपणे पाठ 8 जोयो, महात्मा गांधी के जेमणे स्वतंत्रता आंदोलननी शरूआत करी अने एमनी साथे अनेक लोको जोड़ाई छे अने आपणा देशने स्वतंत्रता आपवा माटे अनेक प्रकारे दुःख अने कष्ट भोगवे छे, अने अनेक प्रकारना दुःख अने कष्ट भोगवीने पण आपणने अत्यारे स्वतंत्रता अपावी छे, गुलामोनी जंजीरोमांथी दूर करी અને આપણે બધા એક સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે કોઈ પણ જગ્યાએ હરી ફરી અને ચાલી શકીએ છીએ। તો એના વિશેની વાત આપણે આ 8મા પાઠમાં જોઈ। હવે આપણે નાટ્ય 9 વિશે આગળ વાત કરીશું। નવમું જે નાટ્ય છે મિત્રો, જેનો હેડિંગ છે ઉપકાર હતસ્તુ કર્તવ્ય, ઉપકાર હત, હત એટલે કે હણી નાખવો, મારી નાખવો, કોના દ્વારા? તો ઉપકારેણ હત, તો ઉપકાર હતસ્તુ કર્તવ્ય, ઉપકારથી હણી નાખવો જોઈએ। બહુ સરસ મજાનો મહાકવિ શુદ્ર, બરાબર, અનેક કવિઓ લેખકો વિદ્વજ્જનો આપણા સંસ્કૃત સાહિત્યમાં થઈ ગયા છે, એકથી એક ચડિયાતા બધાને આપણે ગણી શકીએ એવા લેખકો, એવા કર્તાઓના પાઠ કે જેમાંથી આપણને જ્ઞાનની સાથે એક જીવન ઉપયોગી જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો, બરાબર। તો એવો જ આ નાટ્ય છે કે આમાંથી આપણે ઉપકાર નો જે ગુણ છે એના વિશેની વાત સમજવાની છે। આપણે કોકનું સારું કરીએ છીએ તો આપણે એની ઉપર ઉપકાર કર્યો, એ ઉપકારને આપણે યાદ રાખવાની જરૂર નથી મિત્રો, એ ઉપરવાળો બેઠો છે, સૌનું ભલું કરે ભગવાન, બરાબર। પણ મેં આની સાથે એની પરિસ્થિતિ આ પ્રકારની હતી અને એની સાથે આવું કર્યું હતું, છતાં પણ એણે મારી સાથે આવું કર્યું તો હવે મારે આની હારે ઉપકાર કરવો જોઈએ, એ જે આપણી ભાવના છે મિત્રો એ ક્યારેય આપણે રાખવી જોઈએ નહીં। અહીંયા આપણે એક સરસ મજાનો ઉપદેશ, એક સરસ મજાનો બોધ આ પાઠમાંથી ગ્રહણ કરવાનો છે, ઉપકારથી ઘણી નાખવો જોઈએ
એવું ઉપકાર હતસ્તુ કર્તવ્ય પાઠનું હેડિંગ છે. કર્તા જે બતાવવામાં આવ્યા છે, મહાકવિ શુદ્રક, શુદ્રક બરાબર, કે જેમના દ્વારા રચાયેલો એક ગ્રંથ મૃચ્છકટિકમ, અને સંધિ છૂટી પાડો તો મૃચ્છકટિકમ, મૃત એટલે માટીનું અને શકટ એટલે ગાડું, એટલે માટીનું ગાડું એવું ગ્રંથનું હેડિંગ થાય બરાબર. તો એ મૃચ્છકટિકમ નામનું જે પ્રકરણ પ્રકારનું રૂપક એટલે કે નાટક, આ જે રૂપ નાટક આપણે જે કહીએ છીએ મિત્રો, એને સંસ્કૃત ભાષામાં રૂપક કહેવામાં આવે છે. અને એ નાટ્ય રચના માટે અલગ અલગ જે નાટ્યશાસ્ત્રના કવિઓ છે, વિદ્વાનજનો છે, એમણે એના નિયમો બનાવ્યા છે. એ નિયમને આધીન થઈ નાટક રચાવવું હોવું જોઈએ, અન્યથા એને આપણે નાટક ન કહી શકીએ બરાબર. કંઈ પણ રચના તમારે કરવી છે તો એના નિયમો છે. તમારે એક શ્લોકની રચના કરવી છે તો એના પણ નિયમો છે. એના જે છંદ આપવામાં આવ્યા છે એ છંદોની રચના પ્રમાણે તમારે શ્લોકની રચના કરવી બરાબર. અનુષ્ટુપ છંદ, શાર્દુલ વિકૃત બરાબર, ભુજંગ પ્રયાત, તો આવા જે છંદો છે એમાં શબ્દોની ગણતરી, શબ્દો એટલા જ હોવા જોઈએ તો જ એ છંદમાં એની રચના થાય. તો આ પ્રકરણ પ્રકારનું રૂપક છે, કર્તા મહાકવિ શુદ્રક, કૃતિ મૃચ્છકટિકમ, એનો પ્રકાર કયો તો કે પ્રકરણ પ્રકારનું આ રૂપક નાટક છે. આ રૂપકમાં હવે આપણે આગળ વધીએ પ્રસ્તાવનામાં, કે સમાજના સામાન્ય સ્તરના પાત્રોને લઈને કવિએ કથા વસ્તુ કલ્પેલી છે. જે સામાન્ય રીતે જે મનુષ્ય પોતાનું જીવન જીવે છે એવા વ્યક્તિઓને આમાં પાત્ર તરીકે બનાવ્યા છે. કોઈ સારા અને ઉચ્ચ હોદ્દેદાર વ્યક્તિઓને પાત્ર નથી લીધા બરાબર. સામાન્ય નગરના જે વ્યક્તિઓ હોય, જે પોતાની પરિસ્થિતિ પણ સામાન્ય હોય અને સામાન્ય સ્તરનું જીવન જીવતા હોય, એવાને આમાં પાત્ર તરીકે સ્વીકાર્યા છે. અને કથા વસ્તુ એણે પોતાની કલ્પનાતીત કરેલી છે. નાયક તરીકે એના જે કથાનો નાયક છે, જેમ ફિલ્મમાં આપણે હીરો હિરોઈન હોય, એમ આવા નાટકોમાં પણ નાયક નાયિકા હોય છે મિત્રો. તો આજે નાયક છે આ કથાનો બરાબર, એ ગઈકાલનો ધનિક, ગઈકાલ સુધી જે અતિશય પૈસાદાર અને ધનાઢ્યમાં જેમનું નામ લેવાતું હતું એવો, અને આજે એ કેવો થઈ ગયો છે તો કે દરિદ્ર. ગઈકાલ સુધી અતિશય ધનાઢ્ય અને પૈસાવાળો હતો, પણ આજે એ કેવો થઈ ગયો છે તો કે દરિદ્ર થઈ ગયો છે એવો. એનું નામ હતું ચારુદત્ત. નાયિકા છે વસંત સેના, કે જે ધનિક ગણિકા હતી બરાબર, એ ગણિકા હતી અને રૂપિયાવાળી પૈસાવાળી હતી. આ બંનેના અદ્ભુત પ્રણયની શુદ્રકે કલ્પેલી આ કથા સંસ્કૃત સાહિત્યની અજોડ કથા માનવામાં આવી છે. એક લવ સ્ટોરી જેને આપણે કહી શકાય, પ્રણય કથા એટલે આપણા હાલના સમયના શબ્દોમાં કહીએ તો એક લવ સ્ટોરી બરાબર. તો નાયક તરીકે ચારુદત્ત અને નાયિકા તરીકે વસંત સેના છે, અને એ બેની અદ્ભુત પ્રણય કથા આમાં બતાવવામાં આવી છે. મૃચ્છકટિકમના છેલ્લા 10મા અંકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવેલો છે જે આપણે ભણવાનું છે. 10 અંકનું નાટક છે મૃચ્છકટિકમ, અંક એટલે વિભાગ. તો એ 10મા અંકમાંથી અહીંયા એક નાનકડો પ્રસંગ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રાજા જે હતા હાલના સમયના બરાબર, એ રાજાના સાડા, રાજાનો સાડો હતો શકાર, રાજાનું નામ નથી આપ્યું મિત્રો બરાબર, પણ જે હાલના સમયનો રાજા હતો એનો સાડો, એનું નામ હતું શકાર.
કે જે વસંત સેનાને ગુંગડાવીને મારી નાખી હતી. વસંત સેના એટલે નાયિકા, એને ગુંગડાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ જે હત્યા હતી, ગુંગડાવીને મારી નાખી હત્યા થઈ, તો એ હત્યાનો જે આરોપ હતો, બરાબર, એ જે ગુનોનો દોષ હતો, એ ચારુદત્ત ઉપર મૂકે છે. ચારુદત્ત એટલે તો કે નાયિકાનો નાયક, આ કથાનો નાયક, કે જે બેનને વચ્ચે પ્રણય હતો. ચારુદત્તને ફાંસીની સજા થાય છે, કે ગઈકાલ સુધી પૈસાવાળો હતો, આજે દરિદ્ર થઈ ગયો, અને જે રાજા હતો એનો સાળો સકાર, કે જેણે નાયિકાને એટલે કે વસંત સેનાને ગુંગડાવીને મારી નાખી, પણ એનો હત્યાનો જે આરોપ હતો એ રાજાનો સાળો હતો, થોડુંક હવા હોય, બરાબર, થોડોક એને આમ મદ હોય કે મારા રાજા તો આપણા ઘરના છે, આપણું હું કોઈ ઉખાડી લે, પણ કોઈનો અભિમાન, કોઈનો ગર્વ અહીંયા ચાલતો નથી. ભગવાન અહીંનું કહીનું અહીંયા જ આપણને ભોગવડાવે છે. આપણે આજે સારું કામ કર્યું તો એ સારા કામનું ફળ આપણે જીવીએ છીએ ત્યાં સુધી, અથવા મરી જાય પછી પણ મળવાનું છે, અને આપણા ખરાબ કર્મનું ફળ આપણને અહીંયા ને અહીંયા મળવાનું છે. તો જે પ્રકારના આપણે કર્મ કરશું મિત્રો, એ પ્રકારે આપણને ફળની પ્રાપ્તિ થાય છે. તો એ વસંત સેનાને મારી નાખી એનો જે આરોપ હતો એ પોતે પોતાના ઉપર નહીં, પણ નાયક જે ચારુદત્ત હતો એની ઉપર મૂકે છે. ચારુદત્તને ફાંસીની સજા થાય છે. ચારુદત્ત ઉપર મૂકી દીધો આરોપ, ચારુદત્તને ફાંસીની સજા થાય છે. નસીબ જોગે વસંત સેના જીવતી નીકળે છે. સાચો વ્યક્તિ છે ને, હત્યા નથી કરી ચારુદત્તે, પણ જ્યારે એને ફાંસી થવાની હોય છે ને ત્યારે એના નસીબ કામ કરતા હોય છે, કારણ કે સત્ય હતો અને સત્યની હંમેશા પૂજા થાય છે. ભલે તમે ગમે એટલું અસત્ય બોલો, પણ સત્ય છે એ છાપરે પોકારતું આવે જ છે. નસીબ એના કે જ્યારે એને સજા થતી હોય છે ત્યારે નસીબ જોગ વસંત સેના છે એ જીવતી નીકળે છે, અને સંજોગ વસાત જે રાજસત્તા હતી, જે રાજા હતો, એ રાજાનો પણ પલટો થાય છે. રાજસત્તા પલટી જાય છે. જે રાજા હતો એ રાજા હવે એની સત્તા ગઈ અને નવો રાજા આવવાનો છે. વળી ચારુદત્તે નહીં પણ સકારે જ તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સાચી જે હકીકત હતી એ પ્રકાશમાં આવે છે, એટલે કે બધા જ નગરના લોકોને ખ્યાલ પડે છે કે ખરેખર હકીકત શું હતી. તેથી હવે સામાન્ય નાગરિક બનેલા સરકારની ધરપકડ કરવામાં આવે છે. રાજસત્તા પલટી ગઈ, સરકાર કે જે રાજાનો સાળો હતો એને જેની હવા હતી એ પદ જ વયું ગયું, એ રાજાનો સત્તાનો જ પલટો થઈ ગયો. એટલે સરકાર છે એ કેવો થઈ ગયો, તો કે સામાન્ય માણસ થઈ ગયો. ગઈકાલ સુધી જે રાજા હતો આજે એની રાજસત્તા વહી ગઈ એટલે એ પણ સામાન્ય માણસ થઈ ગયો. તો એ સરકારની ધરપકડ થઈ અને ધરપકડ કરાયેલા આ સરકારને હવે શું સજા કરવી, જે સાચી હકીકત હતી કે સરકારે આ વસંત સેનાનું હત્યા કરી છે એ સાચી હકીકત પણ બધાને ધ્યાનમાં આવી ગઈ. હવે સરકાર સામાન્ય માણસ થઈ ગયો, એની ધરપકડ કરવામાં આવી, એને પકડી લેવામાં આવ્યું, પણ હવે એ સરકારને શું સજા કરવી એ સંદર્ભમાં આ પાઠમાં સંવાદ આલેખવામાં આવેલો છે. તો એના વિશેની ચર્ચા આ પાઠનો મુખ્ય હેતુ છે, કે આજે નહીં તો કાલે આપણે કરેલું પાપ આપણે ભોગવવાનું છે, અને આપણે કરેલું પુણ્ય પણ આપણે જ ભોગવવાનું. તો સકારને એમ હતું કે પદ ઉપર, રાજસત્તા ઉપર પણ આપણા લાગતા વળગતા વ્યક્તિઓ છે, હું
मन भावे ये कार्य कर सकूँ पर समय कोई नो मान रखतो नहीं। अगर कहे छे के सत्ता स्थाने बैठेला दुष्ट मानसो थोड़ा वक्त माटे भले निर्दोष ने पीड़ा आपी सकता हो, जे कोई पण व्यक्ति सत्ता स्थान ऊपर बैठो छे ई पोतानो सत्तानो भले दुरुपयोग करे, भले पोतानी सत्ताने ई साचो खोटो उपयोग करीने बीजाने भले ई दुख पहोंचाड़े पण छेवटे तो पोते ज पीड़ाता होय छे। ज्यां सुधी एनी पासे सत्ता छे त्यां सुधी ई सुख भोगवी शकशे अने ई पण कोकनुं खराब करीने तो एने બે વખત ખોટું કર્યાનો ભગવાન બદલો આપશે। એક તો એણે સત્તાનો દુરુપયોગ કર્યો અને સત્તા ઉપર બેસીને કોકનું ખરાબ કર્યું, એ બે વખતનો બદલો ભગવાન એની પાસે લે છે। તો સત્તા સ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા વખત માટે ભલે નિર્દોષને પીડા આપી શકતા હોય પણ છેવટે તો પોતે જ પીડાય છે। समय संजोग जयरे मनुष्य ने साथ आपता हो त्यारे एने कोई रोकी सकवावाळुं नथी होतुं, पण जेवा समय संजोग पूरा थई जाय अने दुखनी परिस्थिति एकवार जो शुरू थई जाय तो ए दुखनी परिस्थिति क्यारेय साथ नथी छोड़ती, एक पछी एक दुख प्राप्त थता ज जाय छे। वळी सज्जन माणस सत्तामां आव्या पछी પોતાનું ગુરુ કરનારા દુષ્ટ માણસ પ્રત્યે બદલાની ભાવના રાખતા નથી। કોઈ સજ્જન વ્યક્તિ જો એ કોઈ ઊંચા પદ પ્રતિષ્ઠા ઉપર આવી જાય તો એનું કોકે ખરાબ કરેલું હોય તો એ એવી ભાવના નથી રાખતો કે આણે મારું ખરાબ કર્યું તો હાલો હવે મારી પાસે અત્યારે સત્તા છે હું આનું ખરાબ કરી નાખું, કારણ કે પોતાની સજ્જનતા એની મર્યાદા એને જાળવવી પડતી હોય છે। સજ્જન શા માટે કહેવામાં આવે છે તો એનામાં અનેક પ્રકારના શ્રેષ્ઠ ગુણો, એનામાં અનેક પ્રકારની માન મર્યાદા નીતિ નિયમો એને પોતે જીવનમાં અપનાવેલા હોય છે। એટલે સજ્જન છે એ પોતાનું સજ્જનતાપણું કોઈ શ્રેષ્ઠ પદ ઉપર હોય ત્યારે પણ નહીં અને નીચ કક્ષાના પદ ઉપર કદાચ જો એને બેસાડવામાં આવે તો ત્યાં પણ એ પોતાની સજ્જનતા ક્યારે છોડતો જ નથી। તો વળી આ સજ્જન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું ખરાબ કરનારા દુષ્ટ માણસ પ્રત્યે બદલાની ભાવના ક્યારે રાખતો નથી, પરંતુ ક્ષમા તથા ઉપકારની ભાવના રાખતા હોય છે કે મારાથી બીજાને ક્ષમા કેમ અપાય અને બીજાનું સારું કેમ થાય એવું હંમેશા મારે વિચારવું જોઈએ, એ જ એની સજ્જનતા છે। બરાબર, સત્સંગતિ કથે કેમ ન કરોતી પુંસા, એક સરસ મજાનો સુભાષિત છે। બરાબર, સત્જના નામ સંગ સજ્જન, મન કર્મ અને વચનથી જે પવિત્ર છે એવાને આપણે સજ્જન કહીએ છીએ, કે જેના કર્મ પણ શ્રેષ્ઠ છે, જેના મનના વિચારો પણ શ્રેષ્ઠ છે અને જેમના વચનો પણ શ્રેષ્ઠ છે, એવા સત્પુરુષોના ચરણોમાં આપણે પણ વંદન કરીએ તો એ સજ્જન વ્યક્તિ ક્ષમા અને ઉપકારની ભાવના રાખતા હોય છે। અપકારની ભાવના ક્યારેય નથી રાખતા, એ બોધ આપણને આ પાઠના સંવાદમાં જોવા મળે છે। પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરવા માટે આપણે અહીંયા એક વ્યાકરણનો મુદ્દો છે અવ્યય પદ, કે જે હવે આપણે પાઠ બધા પૂર્ણ કરી આગળ વધશું ત્યારે આપણે એને જોવાનો થશે। તો ક્રમશઃ અત્યારે આપણે પાઠમાં જ આગળ વધીએ છીએ, આ બધા પાઠ પૂર્ણ થાય પછી આપણે એક બે જે ગ્રામરના ટોપિક કર્યા છે એના પછીના જે મિત્રો બાકી છે એ આપણે જોવાના રહેશે। બરાબર, તો આપણે આમાંથી સજ્જનતાની વાત અને ક્યારેય પણ કોઈની સાથે અપકાર નહીં કરવો એવો ગુણ શીખવાનો છે। આપણું કોક ખરાબ કરે છે
તો એવું વિચારવાનું નથી કે હું પણ હવે એનું ખરાબ કરું, કારણ કે એ તરફ આપણા વિચારો જો દોડવા માંડશે તો ક્યારેય પણ પાછા સદ વિચારો આવી આપણને પ્રાપ્તિ નહીં. ભલે એણે મારું ખરાબ કર્યું, બરાબર. તમે એવું પિક્ચર જોયું હશે, મુન્નાભાઈ MBBSની જે સિરીઝ છે, બરાબર, ગેટ વેલ સૂન, બરાબર. એમાંથી આપણને આ બોધ કે આપણે સામેવાળો ગમે એવો હોય આપણે ઉપકાર જ કરવો જોઈએ, અપકારની ભાવના રાખવી જોઈએ, બરાબર. મુન્નાભાઈ MBBSની જે સિરીઝ છે, બરાબર, સંજય દત્ત અને વિદ્યા બાલન, એ આખો જે પિક્ચરનો હાર્દ છે એ વસ્તુ પણ આપણને આ સમજાવે છે, બરાબર. એમાં પણ ગાંધીજી સંજય દત્તને સમજાવતા બધી બાબતોનો જવાબ આપે છે. તો સરસ મજાનું એ પિક્ચર પણ આપણને એક ઉપદેશાત્મક વાત સમજાવે છે કે હંમેશા આપણે બીજા ઉપર ઉપકાર કરવો જોઈએ, ક્યારેય પણ અપકારની ભાવના રાખવી જોઈએ નહીં. તો આ મહાકવિ શુદ્રક દ્વારા રચિત મૃચ્છકટિકમ નાટ્યના પ્રકરણ પ્રકારનું જે નાટક છે એમાં જે 10 અંક બતાવવામાં આવ્યા છે એમાંના 10મા અંકમાંથી એક નાટ્યનો અંશ અહીંયા લેવામાં આવેલો છે, જેમાં નાયક તરીકે ચારુદત્ત છે અને નાયિકા તરીકે વસંત સેના છે. આ બંનેની ત્રણેય કથા આ નાટ્ય ગ્રંથનો મુખ્ય વિષય છે. એની એક પ્રસંગ કે ઉપકાર હતસ્તુ કર્તવ્ય જે હેડિંગ છે એ પ્રસંગને લઈને આ હેડિંગનો પાઠ આપણે ભણવાનો છે. આગળ આપણે પાઠમાં વધીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.